હવામાન વિભાગની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સૂકું રહેવાની શક્યતા છે ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્રની અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ शामिल इसमें मुख्य तौर पे सूरत, तापी नर्मदा छोटा उदयपुर दाहोद, पंचमहल तथा महीसागर जो है ये डिस्ट्रिक्ट जिसमें आ, अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે વલસાડના ધરમપુરમાં જંગી જનસભાનું આયોજન કરાયું છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાવ્યું હતું ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं लगाते हैं कि नहीं होते हैं ना जो भी बोर हो रहा होता है वो कहते हैं कि भाई सुनो मैं, मैं अंकल जी क्या कह रहे हैं जाके सुनते हैं कि अंकल जी क्या कह रहे हैं आज कुछ ना कुछ नया तो लाएंगे और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं देते हैं कि नहीं है ना तो डांग आहवा तालुका निरगुड़ गांव पानी की समस्या ने लेने चूंटी बहिष्कार ने चिंकी उच्चारी ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ ચૌદ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્થળ નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ નલસે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચ્યો ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને એક મહિના રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનું હજી સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપ દ્વારા પાઇપલાઇન દ્વારા સમસ્યા દૂર કરે તો અમારા ગામ લોકોએ ગામ લોકો એવું જ વિચારશે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે ઉનાળાનો સમય ચાલે છે અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે અમારા ગામમાં એક ખેડૂત છે તેના ઘરે બે મોટર છે તે તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ બે થી ત્રણ કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છે તો અમારો આ નીચે એક કૂવો છે આ પુરાઈ ગયેલો છે આ કૂવો ખોદી અને પાઇપ કરી આપે તો અમારું પાણીને હોલ થશે અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું અને રાઇઝિંગમેન ત્યાંથી ગામમાં અને પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો પરંતુ કૂવામાં પાણીની આવક ન હોવાને કારણે પાણીની આવક ન થઈ શકી જેથી હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે પમ્પિંગ કરી શકાય એમ નથી હવામાન વિભાગની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સૂકું રહેવાની શક્યતા છે ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है, उसमें गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट मुख्य तौर पे सूरत तापी नर्मदा छोटा उदयपुर दाहोद, पंचमहल आ, तथा महीसागर जो है ये डिस्ट्रिक्ट जिसमें आ, अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ ભાષા ભાષી સલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ઉત્તર ભારતીય મહાસંમેલનમાં પણ હાજરી આપશે રવિવારે બપોરે એક કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના પ્રિયંકા ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના ઉતર્યા છે વલસાડના ધરમપુરમાં જંગઈ જનસભાનું આયોજન કરાયું છે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं लगाते हैं कि नहीं होते हैं ना जो भी बोर हो रहा होता है वो कि मैं लाएंगे। और अंकल जी सबको अपना ज्ञान देते रहते हैं देते है कि नहीं है ना तो डांग आहवा तालुका नीरगुड़मा गांव समस्या ने चिंकी उच्चारी ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્થળ નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ નલસે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચતું ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને એક મહિના કરી હતી પરંતુ સમસ્યાનું હજી સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે કે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપ દ્વારા દ્વારા પાઇપલાઇન સમસ્યા દૂર કરે તો અમારા ગામ લોકોએ ગામ લોકો એવું જ વિચારશે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારું ગામ ડુંગર ઉપર આવેલું છે ઉનાળાનો સમય ચાલે છે અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે અમારા ગામમાં એક ખેડૂત છે તેના ઘરે બે મોટર છે તે તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ બે થી ત્રણ કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છે તો અમારો આ નીચે એક કૂવો છે આ પુરાઈ ગયેલો છે આ કૂવો ખોદી અને પાઇપ કરી આપે તો અમારું પાણીને હોલ થશે અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું

સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સુકું રહેવાની શક્યતા છે ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્રની અન્ય ભાગોમાં તાપમાન સુકું રહેશે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है, उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है सूरत तापी नर्मदा छोटा उदयपुर दाहोद पंचमहल तथा महीसागर जो है ये डिस्ट्रिक्ट जिसमें आ, अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है